પાણી લઈ લો, દવા પીવાનો. આટલી બધી દવા લઉં છું તો સારું તો થતું નથી મને. અરે મને ખબર છે ધ્રુવભાઈ, હું પણ કઈ નથી કરી શકતી. થશે, આપણે ઉમની જ રાખશું અને આપણું થશે સારું, તમે ચિંતા ના કરો. અરે ધ્રુવભાઈ કેમ આટલી બધી ખાંસી ખાવ છો? આવો આવો બેસો બેસો, જગ્યા આપો. ધ્રુવભાઈ જરાક પગ ખસેડજો ને. અરે મારી તબિયત બહુ ખરાબ છે, નકરી ઉધરસ આવે છે અને થોડું પણ ખાવાનું ખાવ ને તો પેટ ભરાઈ જાય છે અને પેટમાં તો એટલું દુખે છે તમે વાત જવા દો. એટલી એટલું બધી તકલીફ છે તમને, તો તમે ડોક્ટર પાસે કેમ નથી જતા? અરે આખા વડોદરાના સારા સારા અને મોટા મોટા ડોક્ટરોને બતાવ્યું તોય સારું તો થતું નથી. તમે હોમિયોપેથી લીધી છે? ના ના નથી લીધી. હોમિયોપેથી દવા નથી લીધી? ના. તો આપણે અહીંયા હોમિયોપેથીના કેમ્પમાં તમે ગયા છો ક્યારે? ના ના. કઈ જગ્યાએ હોસ્પિટલ છે? આપણે અહીંયા જે આજવા આજવા રોડ પર પાયોનિયર મેડિકલ કેમ્પસ છે ને, દૌડેકની સામે, પેલા પેટ્રોલ પંપની બાજુમાં, ત્યાં કેમ્પ હોય છે અને ઓપીડી પણ ચાલુ હોય છે. તો તમે ત્યાં જઈને બતાવી આવો, હોમિયોપેથિક દવા લઈ આવો અને ત્યારે તમને રાહત થઈ જશે અને જડમૂળમાંથી બધી જે તમારી બીમારીઓ છે એ નીકળી જશે. રિપોર્ટ થાય છે, એક્સરે થાય છે, બધું જ થાય છે, લોહીના રિપોર્ટ થાય છે અને બધું સસ્તા દરમાં થાય છે. પૈસાની તો તમે વાત જ નહીં પૂછો, કઈ નહીં, અમે તો જોતા જ નથી. અમે અહીંયા કમસે કમ નહીં તો એમના 20-25 હજાર તો ખાલી રિપોર્ટ અમે કાઢ્યા છે. નહીં પણ પૈસાનો, અમુક લોકોને પૈસાનો પણ સવાલ હોય છે કે અફોર્ડ નથી કરી શકતા, મોટા મોટા રિપોર્ટ હોય છે તો તે બી સસ્તામાં થઈ જાય છે. તો તમે એકવાર પાયોનિયર કેમ્પસની વિઝિટ કરો, બતાવી આવો, સારા સારા ડોક્ટર છે બધા, તો ત્યાં તમે જઈ આવો અને તમને સારું રિઝલ્ટ મળશે. એવું કરો ને તમે મારી સાથે આવો. બસ તો હમણાં 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 આપણે એક કામ કરીએ, એમાં એવું છે કે છે ને એક બાટલું જ ની બાકી છે, પણ કઈ નઈ, આપણે કઈક નવું ટ્રાય તો કરીએ, આપણે આખી કોશિશ કરી લેવાની. તો એક કામ કરીએ, અમે આ એક બાટલું પતે પછી અમે આવીએ તમારા સાથે સાંજે, આજે જ જઈએ. તો હું સાંજે આવું. હા મને ઉધરસ બહુ આવે છે, આખું શરીર દુખે છે, શરીરમાં બહુ નબળાઈ લાગે છે, ખાવાનું તો મને બિલકુલ ભાવતું નથી અને આખો દિવસ બસ આવી રીતે ઉધરસ આવ્યા કરે છે અને આખા વડોદરાના મોટા મોટા ડોક્ટરોને બતાવ્યું તોય મને સારું તો થતું નથી. કેવી રીતે શરૂઆત થઈ હતી? એમાં એવું થયું હતું ડોક્ટર મેડમ કે સૌથી પહેલા એ ખેતરે ગયા હતા, ત્યાં એમને ખૂબ જ વરસાદમાં ખૂબ જ પિલાયા હતા. તે દિવસે સાંજ સુધી એમને તાવ આવી ગયું હતું. અમને એમ કે નાનું મોટું તાવ હશે, પાસે જ અમારા એક ઘરના ડોક્ટર છે જેમને અમે બતાવીએ છીએ, ત્યાં એમને અમે લઈ ગયા હતા. ત્યાં એમણે કીધું કંઈ નથી, ખાલી 3 દિવસની દવાઓ લખી છે અને 3 દિવસમાં સારવાર થઈ જશે. પણ સવાર સુધી તો એમને ખાંસીઓ અને રાતભર એમને એવી ખાંસી ચાલી છે ને ડોક્ટર મેડમ, કે મતલબ અમને બી દયા આવી ગઈ કે એમને કેવી રીતે રહેવાતું હતું. ભૂખ તો મને બિલકુલ નથી લાગતી, થોડું અમથું ખાવ ને તો પેટ ભરાઈ જાય છે અને આખા શરીરમાં બસ નબળાઈ જ લાગે છે. હું તમને જરા તપાસી જોઉં. તમને 15 દિવસ માટે દવા લેવાની અને પછી તમે મારા પાસે આવી કહેજો કે તમને કેવું ફર્ક પડ્યું છે. મેડમ આ બધી રિપોર્ટો હા જોઈ લો. હમણાં તો કશું રિપોર્ટ કરાવવાની જરૂર નથી, છતાં પણ જો જરૂર પડશે તો 15 દિવસ પછી આપણી હોસ્પિટલમાં તો બધા જ રિપોર્ટો સાવ જ નિઃશુલ્ક
સસ્તા ભાવે થાય છે અને અગર તમને એડમિટ બી કરવાની જરૂર પડે તો એક દિવસના માત્ર 200 જ રૂપિયા છે બસ ખાલી 200 રૂપિયા એટલા ઓછા હા હાલો આ તમારી દવા આટલી દવાથી ફરક પડશે મને આ આ બધી દવા લીધી તો એ મને સારું તો થયું ને તો શું આવી નાની નાની ગોળીઓથી સારું થશે મને તમે ભગવાનના મંદિરે ભગવાનમાં માનો છો તમે મંદિરે જાઓ તો તમને એવું લાગે ને કે શ્રદ્ધા હોય ને તો તમને એવું છે એમ દેખાય તમને કશું આવતું હોય એવું તો ના દેખાય આ બધી ગોળીઓ સરખી છે પણ આમાં જે પ્રવાહી આવે છે એ અલગ અલગ છે જે તાસીર પ્રમાણે આપવામાં આવે છે તમને એટલે તમને આનાથી 100% ફાયદો થશે હા પણ જો તમે કોઈ બાધા કે એ રાખ્યું હોય તો તમારે એ મૂકી દેવી પડશે તમારી પૂરી શ્રદ્ધા આ દવા પર રાખજો આને છે ને જો આ જેમ કે 3 ગોળીયા ઢાંકણામાં કાઢવાની અને પછી એમ જ લઈ લેવાની આગળ પાછળ 10-15 મિનિટ સુધી કશું ખાવા પીવાનું નહીં સવારે બપોરે અને રાત્રે નાની નાની ગોળીઓ આપી હતી ને એનાથી મને ભૂખ પણ લાગે છે અને ઉધરસ તો હવે સાવ બંધ થઈ ગયું અને જે શ્વાસ ચડતો હતો એ થોડો થોડો ચડે છે પણ હવે સારું લાગે છે એમાં પણ સારું તો હવે હું તમને મહિનાની દવા આપું ઓકે થેન્ક યુ